આ પ્રવૃત્તિમાં આપણે હવામાં ફરતી સીડી બનાવીશું આ માટે આપણને જૂની સીડીનો ડબ્બો જૂની સીડી બહુ બધા ગોળ ચક્રીય ચુંબક અને ગુંદર પ્લાસ્ટિક બોટલનું ઢાંકણ વગેરે જોઈશે સૌથી પહેલાં જૂની સીડીનો ડબ્બો લો અને તેની બધી જ સીડીઓને બહાર કાઢી લો હવે તેમાં વચ્ચે રહેલા રોડને ત્રણ અથવા ચાર સેન્ટીમીટરના અંતરેથી કાપી લઈશું કાપ્યા બાદ જૂની સીડી લો અને તેને સીડીના ડબ્બામાં મૂકો હવે આ સીડીની ફરતે ચુંબક ચોંટાડી શકાય તેવું ગુંદર લગાવો ત્યારબાદ ચક્રીય ચુંબકને સીડી ફરતે એક પછી એક ચોંટાડીશું ચુંબક લગાડતા ધ્યાન રાખવું કે દરેક ચુંબકો સમધ્રુવ રહે એટલે કે દરેકનો એક જ ધ્રુવ ઉપરની બાજુએ હોવો જોઈએ પછી તે ઉત્તર હોય કે દક્ષિણ હવે વધુ એક જૂની સીડી લઈશું તેને પણ અગાઉની સીડીની જેમ ફરતી ગુંદર લગાવી ચક્રીય ચુંબક ચોંટાડો આ સીડીમાં ધ્યાન રાખો કે અગાઉની સીડી પર લગાવેલા ચુંબકના જે ધ્રુવ ઉપરની બાજુએ હોય એ જ ધ્રુવ આમાં પણ ઉપરની બાજુએ રાખવા પછી તે ઉત્તર ધ્રુવ હોય કે દક્ષિણ ચુંબકોમાં થોડું વધારે ગુંદર લગાવો જેથી તે વ્યવસ્થિત રીતે સીડી સાથે ચોંટી જાય ગુંદર સુકાઈ ગયા પછી જો તમે એક સીડી ઉપર બીજી સીડી રાખશો તો તમે જોશો કે ચુંબકો એકબીજાથી અપાકર્ષિત થાય છે જેથી ઉપરની સીડી હવામાં જ રહે છે અને જો તે સીડીને ફેરવીશું તો તે ઝડપથી ફરશે કારણ કે તેમાં ઘર્ષણ બહુ જ ઓછું હોય છે હવે ઉપરની સીડીને લો અને તેના કેન્દ્રના ભાગે બતાવ્યા પ્રમાણે ગુંદર લગાવો તેની ઉપર પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણ લગાવો જે અહીં સ્ટેન્ડ જેવું કામ કરશે જેથી ઉપરની સીડીને ફેરવવામાં સરળતા રહેશે તેને ફેરવીશું તો આપણને ખબર પડશે કે ઉપરની સીડી હવામાં રહે છે હવે આપણે આગળ જોયું તે પ્રમાણે તેમાં ઘર્ષણ ઓછું હોવાના લીધે સીડી વધારે સમય સુધી ફરતી રહેશે આ રમકડાને વધુ આકર્ષક બનાવવા સીડી ઉપર થોડું ગુંદર લગાડીશું અને તેની ઉપરની બાજુએ સાત રંગવાળી કાગળની ગોળ ચકરડી ચોંટાડીશું હવે સીડીને ફેરવીશું તો આપણે જોઈશું કે સાત રંગો એકબીજા સાથે મળીને સફેદ રંગનો આભાસ આપે છે અને આ રીતે સુંદર મેગ્નેટિક લિમિટેશનવાળી ફરતી સીડી બની જશે તો છે ને મિત્રો કેટલું સરસ મજાનું રમકડું